विराम बाद आपनु स्वागत छे भक्तिमा। आज आपणे रुद्राक्ष नो महिमा जाणी रह्या छे। आध्यात्मिक महत्व तो आपणे जाणी ज रह्या छे, पण साथोसाथ अलग अलग प्रकारना जे रुद्राक्ष छे ते आप धारण करशो तो आपने केवो लाभ थवानो छे तेनी मुख्य बात आपणे करी रह्या छे। एक थी सात मुख्य रुद्राक्षनी बात आपणे करी लीधी, हवे बात आपणे करीशुं आठ मुख्य रुद्राक्षनी, अने तेना विशे आपणे बापू वधु विगत जणावी रह्या छे। बापू, हवे आठ मुख्य रुद्राक्षनी बात पण करी लईए, खास करीने आ आठ मुख्य रुद्राक्ष जो आपणे धारण करीए तो केवो लाभ भक्तोने थई शकशे? आठ मुखी रुद्राक्ष जो धारण करे कोई पण व्यक्ति, जारे आठ मुखी रुद्राक्ष धारण करशे ने तो एनामांथी आळस दूर थई जशे, दरेक कार्य सरळतापूर्वक पूर्ण थशे अने अधूरा कार्य एना पूरा थशे। आठ मुखी रुद्राक्ष पहेरवाथी एना कार्य पूरा पण थाय छे अने सरळतापूर्वक पूरा थाय छे। बिल्कुल, खास करीने आळસને દૂર કરવી અને સાથોસાથ તમે જે કામ હાથમાં લીધા છે તે પૂરા થાય તેની જો આપને પ્રાપ્તિ કરવી હોય તો આઠમુખી રુદ્રાક્ષ આપણને ચોક્કસપણે લાભ આપી શકે છે। તો આપ પણ આ આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો। હવે વાત કરવી છે નવમુખી રુદ્રાક્ષની, તો નવમુખી રુદ્રાક્ષથી કેવા લાભની પ્રાપ્તિ થશે બાપુ? નવ નંબર ન્યુમરોલોજીમાં, અંકશાસ્ત્રમાં નવ નંબર એટલે મંગળ। નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને નવા નવા કાર્યો કરવાની ઈચ્છા થાય છે। નવમુખી રુદ્રાક્ષ પહેરશો તો હંમેશા તમે એવા કાર્યમંત રહેશો કે એનાથી તમને ક્યાંય એવું ફીલ ન થાય કે આજે મને થાક લાગ્યો છે। નવમુખી રુદ્રાક્ષ પહેરવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, કાર્ય કરવાની ઈચ્છા પણ થાય છે અને ક્યારે પણ તમને કામ કરતા થાક લાગ્યો છે એવું ક્યારે ફીલ નહીં થાય। બિલકુલ, આપ જે વાત કરી રહ્યા છો, ખાસ કરીને જીવનમાં સતત ઉત્સાહ બની રહે અને સાથોસાથ જે લોકો વારંવાર બીમાર પડતા હોય છે તો તેઓ શું આ નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ફાયદો થઈ શકે? નવમુખી રુદ્રાક્ષ પહેરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, એનામાં એક પ્રકારનો એક સ્ટેમિના આવે છે। નવમુખી રુદ્રાક્ષ પહેરવાથી એનામાં એક એવી શક્તિ આવે છે કે જે શક્તિથી પોતે કાર્ય કરવા માટે ખૂબ જ પ્રેરાય છે। બિલકુલ, તો ઉત્સાહનો પણ વધારો કરે છે અને સ્વાસ્થ્ય પણ વધારનારું, સ્વાસ્થ્યને પણ જાળવનારું આ રુદ્રાક્ષ કહી શકાય। તો નવમુખી રુદ્રાક્ષ ચોક્કસપણે આપ જીવનમાં ધારણ કરી શકો છો અને આપના જીવનમાં પણ જે સ્વાસ્થ્ય છે તેની પણ મજા લઈ શકો છો। તો હવે દસમુખી રુદ્રાક્ષની વાત કરીએ બાપુ, દસમુખી રુદ્રાક્ષની જો વાત કરીએ તો તેનાથી શું ફાયદો થશે? દસમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી માન પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને સરકાર તરફથી ક્યારેક ઇનામ પણ મળે છે અથવા તો કોઈ પણ પુરસ્કાર મળવાની સંભાવના રહે છે। માટે દરેક વ્યક્તિએ જેની પાસે સગવડતા છે અને જે વ્યક્તિ સોશિયલ કામમાં છે, જે વ્યક્તિ સમાજમાં કામમાં છે, એવી વ્યક્તિઓએ દસમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ જેથી કરીને એને ગવર્મેન્ટનો સપોર્ટ રહે। બિલકુલ, જે જાહેર જીવન જીવી રહ્યા છે અને સાથોસાથ લોકોના સંપર્કમાં સતત રહેતા હોય અને સરકારી કામકાજોમાં જે વ્યસ્ત રહેતા હોય તેમના માટે ચોક્કસપણે આ દસમુખી રુદ્રાક્ષ ફળદાયી નીવડી શકે તેમ છે। તો બાપુ, હવે અગિયારમુખી રુદ્રાક્ષની પણ વાત કરી લઈએ। આમ તો આપણે ત્યાં અગિયારનો આંકડો ખૂબ જ શુભ બનાય છે, તો શું અગિયારમુખી રુદ્રાક્ષ પણ એટલું જ શુભ રહે છે લોકો માટે? અગિયાર એટલે એક વત્તા એક બરાબર બે, એક એટલે ન્યુમરોલોજીમાં સૂર્ય અને બે સૂર્ય વત્તા ચંદ્ર એટલે અગિયારમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ખૂબ જ સારી રીતે સફળતા પ્રાપ્ત થાય છે અને સફળતાની સાથે નમ્રતા પણ આવે છે। આમ જનરલી જયેશભાઈ એવું હોય છે કે સફળતા મળતા લોકોમાં ક્યાંક ને ક્યાંક ઈગો આવવા માંડે છે, પણ જે વ્યક્તિએ અગિયારમુખી રુદ્રાક્ષ ધારણ કર્યો હોય એને સફળતા ચોક્કસ મળે છે, પણ એની સાથે સાથે એને નમ્રતા પણ આવે છે અને એનામાં રહેલું અભિમાન દૂર થાય છે। બિલકુલ, ખાસ કરીને જ્યારે આધ્યાત્મિકતાની વાત નીકળી છે અને રુદ્રાક્ષની વાત નીકળી છે, આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે જે વૃક્ષમાં ફળ ઘણા હોય તે વૃક્ષ પણ નમેલા હોય છે અને આ જ વાત છે કે સફળતાની સાથે આપણામાં નમ્રતા પણ કેળવાય તે માટે અગિયારમુખી રુદ્રાક્ષ ચોક્કસપણે આપને મદદરૂપ થઈ શકે તેમ છે। બાપુ, આવી ખૂબ સુંદર મજાની વાત આપ કરી રહ્યા છો અને દરેક રુદ્રાક્ષ સાથે આટલી સુંદર બાબતો પણ જોડાયેલી છે, તો હવે બારમુખી રુદ્રાક્ષની પણ વાત કરી દો, આખરે તેનાથી કેવો ફાયદો થશે? બારમુખી રુદ્રાક્ષ, આ બારમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પરદેશ જવાની તક મળે છે। ઘણા બધા લોકોની એવી ઈચ્છા હોય છે કે અમને ઓવરસીઝ જવા ક્યારે મળે, અમને પરદેશ જવા ક્યારે મળે, તો જે વ્યક્તિ બારમુખી રુદ્રાક્ષ પહેરે છે એને પરદેશ જવાની તક વધુ મળે છે અને જો કોઈ પરદેશમાં રહેતું હોય અને એ બારમુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એને ધંધો રોજગાર મળે છે, માટે માન સન્માન પણ મળે છે, માટે દરેક વ્યક્તિએ બારમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ। બિલકુલ, આ વાત ખૂબ જ મુદ્દાની આપે કરી દીધી, કારણ કે વિદેશમાં જવું, હરવું, ફરવું અને ત્યાં રહેવું તેવી ઘણા બધાની ઈચ્છા હોય છે, તો રુદ્રાક્ષ આપનો માર્ગ ચોક્કસપણે આસાન કરી દેશે। આપ વિદેશ જવા માટે પ્રયત્ન કરતા હશો એ દરમિયાન જો આપ બારમુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો ચોક્કસપણે તેમાં પણ ઘણી બધી સરળતા અને ઘણી બધી સફળતા આપને મળી શકશે। આવી રસપ્રદ માહિતી આપ જ્યારે આપી રહ્યા છો ત્યારે ચોક્કસપણે લોકોને પણ એ ઉત્સુકતા રહેતી હશે કે હવે અન્ય જે રુદ્રાક્ષ છે તેની સાથે કયા પ્રકારના લાભ જોડાયેલા હશે। તો ચાલો હવે આપણે તેરમુખી રુદ્રાક્ષની પણ માહિતી જાણી લઈએ આપની પાસેથી। હા, તેરમુખી રુદ્રાક્ષ, તો તેરમુખી રુદ્રાક્ષ
ધારણ કરવાથી આપણા અધૂરા કાર્ય પૂરા થાય છે. આપ ઘણી બધી વખત એવું હોય છે કે આપણે આરંભે શુરા આપણે કાર્ય શરૂ કરીએ છીએ પણ પૂરા નથી કરી શકતા. તો જે વ્યક્તિના જીવનની અંદર આવા પ્રસંગો મળે છે, કાર્ય શરૂ કરે છે પણ પૂર્ણ નથી કરી શકતા, એવી વ્યક્તિએ તેર મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. તેર મુખી રુદ્રાક્ષ પહેરવાથી સમાજ માટે ધાર્મિક કાર્યનું પણ તમે આયોજન કરી શકો છો અને ગુસ્સા પર કાબુ પણ મેળવી શકો છો. બિલકુલ, તો ચોક્કસપણે જો હવે આપના નહીં રહે કાર્ય અધૂરા, જો આપે ધારણ કર્યો તેર મુખી રુદ્રાક્ષ, તો ચોક્કસપણે આપના કાર્ય પણ પૂર્ણ થશે અને નવા કાર્યો પણ ચોક્કસપણે આપના જીવનમાં આવશે અને આપની સફળતા પણ હાથ લાગશે. તો સફળતાની વાત સૌ કોઈને ગમતી હોય છે, સૌ કોઈ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગતા હોય છે, તેમાં રુદ્રાક્ષ જે રીતે નિમિત્ત બની રહ્યો છે આપ જણાવી રહ્યા છો, હવે ચૌદ મુખી રુદ્રાક્ષ વિશે પણ જણાવી દો. ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી રોગ ઉપર કાબુ મેળવાય છે અને ખાસ કરીને ચામડીના રોગ, જે લોકોને ચામડીનો રોગ થયો હોય અથવા સ્કિનનો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, એવી વ્યક્તિ જ્યારે ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તો એ પોતાના ચામડીના રોગ મટાડી શકે છે. બિલકુલ, તો ચર્મ રોગમાં પણ ઉપયોગી છે આ રુદ્રાક્ષ. એટલે કહેવાય કે રુદ્રાક્ષનું ન માત્ર ધાર્મિક મહાત્મ્ય પણ આપના સ્વાસ્થ્ય માટે, સમૃદ્ધિ માટે, આપણે જીવનમાં જે કંઈ પણ મનોકામના પૂર્ણ કરવી છે તમામ માટે પણ રુદ્રાક્ષ એટલો જ જરૂરી છે. તો આપણે એકમુખીથી સાતમુખીથી ચૌદમુખી આ તમામ રુદ્રાક્ષ વિશે જાણી લીધું છે. આગળ આપણે અમે પંદરમુખીથી લઈને એકવીસમુખી રુદ્રાક્ષ વિશે વાત કરીશું અને સાથોસાથ રુદ્રાક્ષને લઈને જે કંઈ પણ આપની મૂંઝવણ છે એ તમામ સવાલોના નિરાકરણ પણ બાપુ આપને જણાવવા જઈ રહ્યા છે. બસ એક વિરામ બાદ.